नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 2 માં આગળ શીખી આગળના વિડિયોમાં આપણે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી નોટમાં લખતા શીખ્યા હતા, બરોબર ને વિદ્યાર્થીઓ? પહેલી એબીસીડી કઈ લીટીમાં લખાય, બીજી એબીસીડી કઈ લીટીમાં લખાય, એ દરેક વસ્તુ લખતા શીખ્યા હતા, બરોબર ને વિદ્યાર્થીઓ? તો ચોપડીમાં હવે આપણે આગળ નવું શીખીશું, બરોબર ને? તો ચલો, સરસ, વેરી ગુડ. હવે દરેક વિદ્યાર્થી ચોપડી, નોટ, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી આ દરેક વસ્તુ લઈને બેસી જાય. સરસ, બેસી ગયા દરેક વિદ્યાર્થી? તો ચલો હવે આગળ શીખવાની શરૂઆત કરીશું. દરેક વિદ્યાર્થી તૈયાર છે? તો ચલો આગળના વિડીયોમાં આપણે આ એબીસીડી ચોપડીમાં લખી હતી, યાદ છે ને વિદ્યાર્થીઓ? સરસ. તો હવે આ એબીસીડી આપણે એકવાર બોલી જઈએ. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન. દરેક વિદ્યાર્થીએ મારી સાથે જ બોલવાનું રહેશે. ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ, બરોબર ને વિદ્યાર્થીઓ? દરેક વિદ્યાર્થીએ મારી સાથે બોલે છે ને? તો ચલો હવે આ એબીસીડી આપણે એકવાર નોટમાં લખી લઈએ, પહેલી અને બીજી બંને એબીસીડી એક સાથે. તો દરેક વિદ્યાર્થી નોટ લઈને બેસી જાય. ચલો, લઈ લીધી છે દરેક વિદ્યાર્થીએ નોટ? તો સરસ, મારી સાથે લખવાની શરૂઆત કરીશું આપણે વિદ્યાર્થીઓ. તો ચલો અહીંયા પ્રશ્ન એક કરીને હેડિંગ આપો. પ્રશ્ન એક કરીને લખો. પહેલી એબીસીડી, પહેલી એબીસીડી અને બીજી એબીસીડી, પહેલી એબીસીડી અને બીજી એબીસીડી એક સાથે લીટી પ્રમાણે લખો, બરોબર વિદ્યાર્થીઓ? ચલો, પહેલી એબીસીડી અને પહેલી એબીસીડી અને બીજી એબીસીડી એક સાથે, પહેલી અને બીજી એબીસીડી એક સાથે લીટી પ્રમાણે લખો. લખ્યું દરેક વિદ્યાર્થીએ? સરસ. તો ચલો લખવાની શરૂઆત કરીશું. દરેક વિદ્યાર્થી પહેલાં જોવે હું કેવી રીતે લખું છું, પછી મારી સાથે લખવાનું છે, બરોબર ને વિદ્યાર્થીઓ? સરસ. ચલો, ચોપડી તમારી બાજુમાં જ રાખજો, બરોબર વિદ્યાર્થીઓ? હું બોલતી જાઉં અને લખતી જાઉં એ પ્રમાણે તમારે પણ લખવાનું છે. બરોબર ને વિદ્યાર્થીઓ? ચલો લખીશું. એ કરીને લખો. સૌથી પહેલાં એ લખ્યું દરેક વિદ્યાર્થીએ, પહેલી એબીસીડીનો એ. પછી એની બાજુમાં બીજી એબીસીડીનો એ લખો. જો લખ્યું? ચલો, મેં લખી લીધું છે, હવે તમે પણ લખી લીધું છે. તો હવે બી લખીશું. ચલો, લખ્યો બીજી એબીસીડી, પહેલી એબીસીડીનો બી. હવે એની બાજુમાં બીજી એબીસીડીનો બી લખીશું. લખ્યું દરેક વિદ્યાર્થીએ? સરસ. ચલો હવે પહેલી એબીસીડીનો સી આવ્યા. લખ્યું દરેક વિદ્યાર્થીએ?
હવે બીજી એબીસીડીનો સી લખવાનો એની જોડે. લખ્યું દરેક વિદ્યાર્થીએ. સરસ. ચલો પછી શું આવે? સી પછી. ડી. પહેલી એબીસીડીનો ડી લખ્યું દરેક વિદ્યાર્થીએ. હવે બીજી એબીસીડીનો ડી લખો. ચલો લખ્યું. સરસ. હવે ઈ આયા. પહેલી એબીસીડીનો ઈ, પછી બીજી એબીસીડીનો ઈ. લખ્યું દરેક વિદ્યાર્થીએ. સરસ. ઈ પછી શું આવે વિદ્યાર્થીઓ? વેરી ગુડ. એફ. પહેલી એબીસીડીનો એફ લખ્યો. હવે બીજી એબીસીડીનો એફ. લખ્યું દરેક વિદ્યાર્થીએ. સરસ. પછી શું આવે એફ પછી? જી આવે. પહેલી એબીસીડીનો જી લખો. લખ્યું. એની જોડે બીજી એબીસીડીનો જી. લખ્યું દરેક વિદ્યાર્થીએ. જી પછી શું આવે વિદ્યાર્થીઓ? એચ આવે. આપણે બહુ બધી વાર એબીસીડી બોલી છે એટલે તમને એબીસીડી પણ પાકી થઈ ગઈ હશે, હે ને? હજુ પણ કેટલી વાર બોલવાની બાકી છે. આપણે દરેક વિડીયોમાં એકવાર તો એબીસીડી બોલીશું જ, બરોબર ને વિદ્યાર્થીઓ? સરસ. એચને બીજી એબીસીડીમાં કેવી રીતે લખાય? વેરી ગુડ. લખ્યું. પછી શું આવે? આઈ. પહેલી એબીસીડીનો આઈ લખ્યો. વેરી ગુડ. પછી બીજી એબીસીડીનો આઈ લખવાનો છે. લખ્યું દરેક વિદ્યાર્થીએ. સરસ. આઈ પછી શું આવે? જે આવે. પહેલી એબીસીડીનો જે લખ્યો. હવે બીજી એબીસીડીનો જે લખવાનો છે. લખ્યું દરેક વિદ્યાર્થીએ. સરસ. પછી શું આવે? કે આવે. વેરી ગુડ. કે. લખ્યું. પહેલી એબીસીડીનો કે લખ્યો દરેક વિદ્યાર્થીએ. હવે બીજી એબીસીડીનો કે લખવાનો છે. વેરી ગુડ. પહેલી એબીસીડી કેવી રીતે લખવાની અને બીજી એબીસીડી કેવી રીતે લખવાની દરેક વિદ્યાર્થીને ખબર પડી ગઈ ને? ચાર લીટીવાળી નોટમાં તમને લખતા આવડી ગયું ને? સરસ. કે પછી શું આવે વિદ્યાર્થીઓ? એલ આવે. પહેલી એબીસીડીનો એલ લખવાનો છે. તો ચલો એલ લખીએ. લખ્યું દરેક વિદ્યાર્થીએ. સરસ. હવે બીજી એબીસીડીનો એલ. લખ્યું. સરસ. હવે શું આવે? એમ આવે. વેરી ગુડ. ચલો લખ્યું દરેક વિદ્યાર્થીએ એમ. ચલો પહેલી એબીસીડીનો એમ લખી ગયો તો હવે બીજી એબીસીડીનો એમ લખીશું. સરસ. લખ્યું દરેક વિદ્યાર્થીએ. વેરી ગુડ. એમ પછી શું આવે વિદ્યાર્થીઓ? એન આવે. એન કેવી રીતે લખાય પહેલી એબીસીડીમાં?
वेरी गुड, चलो लखो तो हवे। एन लख्यू दरेक विद्यार्थीए। हवे बीजी एबीसीडी में एन लखीए। लख्यू एन पछी शू आवे विद्यार्थीओ? सरस, ओ आवे, वेरी गुड। पहली एबीसीडी नो ओ करो। करी दीधो, वेरी गुड, सरस। चलो हवे बीजी एबीसीडी नो ओ करीशू। कर्यो दरेक विद्यार्थीए? सरस। हवे ओ पछी शू आवे वे? पी आवे, वेरी गुड। पहली एबीसीडी नो पी, पछी बीजी एबीसीडी नो पी लखो। हवे शू आवे आगळ? क्यू आवे, वेरी गुड। चलो पहली एबीसीडी नो क्यू लखो। लख्यू दरेक विद्यार्थीए? हवे बीजी एबीसीडी नो क्यू केवी रीते थाय? सरस, वेरी गुड, तमने तो आवड़ी गयू ने। चलो बीजी एबीसीडी नो क्यू करो। बीजी एबीसीडी नो क्यू थई गयो। वेरी गुड, क्यू पछी शू आवे विद्यार्थीओ? आर आवे। आर केवी रीते थाय पहली एबीसीडी नो? सरस। चलो लख्यू दरेक विद्यार्थीए? हवे बीजे एबीसीडी नो आर लखवानो छे। लख्यू दरेक विद्यार्थीए? सरस। हवे शू आवे आर पछी? एस आवे। एस पहली एबीसीडी नो केवी रीते थाय? सरस। कर्यो दरेक विद्यार्थीए एस? सरस। चलो हवे बीजी एबीसीडी नो एस करीशू। पहली एबीसीडी जेवो ज एस थाय ने, हे ने? सरस। चलो थई गयू दरेक विद्यार्थीने? सरस। चलो हवे आगळ लखीशू। તો આગળ શું આવે? ટી, વેરી ગુડ, એસ પછી ટી, પહેલી એબીસીડી નો ટી કરો। કર્યો દરેક વિદ્યાર્થીએ? હવે બીજી એબીસીડી નો ટી કરવાનો છે। બીજી એબીસીડી નો ટી પણ તમને આવડે છે ને વિદ્યાર્થીઓ? તો ચલો કરો મારી સાથે। કર્યું દરેક વિદ્યાર્થીએ? સરસ। ટી પછી શું આવે વિદ્યાર્થીઓ? યુ આવે, વેરી ગુડ। ચલો યુ કરો હવે પહેલી એબીસીડીનો। કર્યો દરેક વિદ્યાર્થીએ? સરસ। હવે બીજી એબીસીડીનો યુ કરીએ। થઈ ગયું? સરસ। હવે યુ પછી શું આવે? વી આવે, તો પહેલી એબીસીડીનો વી કરીશું। ચલો કરો। થઈ ગયું દરેક વિદ્યાર્થીને? સરસ। હવે બીજી એબીસીડીનો વી કરીએ। ચલો આગળ બીજું શીખીશું। વી પછી શું આવે વિદ્યાર્થીઓ? ડબલ્યુ, ડબલ્યુ કેવી રીતે થાય?
हाँ, पहली एबीसीडी नो डबल्यू लखो। चलो चलो लख्यू दरेक विद्यार्थी ए। सरस, डबल्यू थके गयो। हाँ, हवे बीजी एबीसीडी नो डबल्यू लखीशू, है ने विद्यार्थीओ? तो चलो आगर लखो। बीजी एबीसीडी नो डबल्यू लखे गयो। हाँ सरस, चलो आगर आवे। आगर शू आवे डबल्यू पछी? एक्स। वेरी गुड, एक्स केवी रीते थाय विद्यार्थीओ? सरस, चलो लखे गयो। हवे बीजी एबीसीडी नो एक्स लखीशू, लखीशू ने विद्यार्थीओ? लखे गयो दरेक विद्यार्थी ने। हाँ, एक्स पछी शू आवे? वाई आवे। वेरी गुड, वाई केवी रीते थाय? हाँ सरस, तो करी दीधो दरेक विद्यार्थीए वाई। हवे बीजी एबीसीडी नो वाई लखीशू। થઈ ગયું દરેક વિદ્યાર્થીને? સરસ, હવે શું આવે આગળ? હા ઝેડ આવે। પહેલી એબીસીડીમાં ઝેડ કેવી રીતે થાય વિદ્યાર્થીઓ? સરસ, થઈ ગયું દરેક વિદ્યાર્થીને? હા, હવે બીજી એબીસીડીનો ઝેડ, બીજી એબીસીડીનો ઝેડ કેવી રીતે થાય વિદ્યાર્થીઓ? સરસ, વેરી ગુડ, ચલો લખો। થઈ ગયું દરેક વિદ્યાર્થીને? સરસ, દરેક વિદ્યાર્થીને એબીસીડી લખે ગઈ છે મારી સાથે। હા, તો હવે આપણે આગળ બીજું શીખીશું, બરોબર ને વિદ્યાર્થીઓ? સૌ પ્રથમ આપણે શું કર્યું, પ્રશ્ન એક કરીને લખ્યું, પહેલી એબીસીડી અને બીજી એબીસીડી એક સાથે લીટીમાં પ્રમાણે લખો, બરોબર ને? પછી એબીસીડી લખી, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ, બરોબર ને વિદ્યાર્થીઓ? સરસ, ચલો હવે આપણે ચોપડીમાં લખીશું। દરેક વિદ્યાર્થી ચોપડી લઈને બેસી જાઓ, ચોપડી ખોલો, હું કહું એ પેજ કાઢીને બેસી જાઓ। ચલો દરેક વિદ્યાર્થી આ પેજ કાઢીને બેસી જશે। કાઢી લીધું? હા સરસ, શું લખ્યું છે? ખૂટતા મૂળાક્ષરો લખો। શું લખ્યું છે? ખૂટતા મૂળાક્ષરો લખો, બરોબર ને વિદ્યાર્થીઓ? સરસ, ચલો આ આપી છે આપણને ઝાડમાં એબીસીડી। હવે આ એબીસીડી આપણને આખી એબીસીડી આપી નથી, એમાં અમુક અમુક અક્ષર લખ્યા છે, અમુક અમુક નથી લખ્યા। તો હવે આપણે એમાં જે અક્ષર ખૂટતા હશે તે અક્ષરો લખીશું, એટલે કે જે અક્ષરમાં ખાલી જગ્યા આપી હશે એ અક્ષરમાં આપણે આગળ લખીશું, બરોબર? ચલો એની એથી શરૂઆત કરીએ। આપણે એ ક્યાં લખ્યો છે વિદ્યાર્થીઓ? આ રહ્યો, અહીંયા આપ્યો છે એ બી, પછી જો સી નથી આવ્યો, તો આપણે પહેલી અને બીજી બંને એબીસીડીમાં લખવાનો છે, બરોબર? નાના નાના અક્ષર કાઢીને લખજો। ચલો લખો, ચાલો લખ્યું। સરસ, એ બી સી, પછી ડી, પછી ઈ આપ્યો છે,
पछी एफ आप्यो नथी तो त्यां आपणे लखवानुं छे, बराबर ने विद्यार्थीओ? चलो पहेलामां एफ लखो, पहेली एबीसीडीनो लख्युं दरेक विद्यार्थीए। અને બીજી એબીસીડીનો એફ લખો પછી। ચાલો લખ્યું દરેક વિદ્યાર્થીએ। એ બી સી ડી ઈ એફ, પછી ખાલી જગ્યા આપી છે પાછી, તેમાં શું લખવાનું છે? એફ પછી શું આવે? હા, જી આવે, તો જી લખો પહેલી એબીસીડીનો, જી લખો પહેલાં, લખ્યું। અને બીજી એબીસીડીનો જી, લખ્યું દરેક વિદ્યાર્થીએ? હા, સરસ। જી પછી એચ, એચ આપ્યો છે, તો પછી શું લખવાનું? એચ પછી શું આવે? આઈ આવે, વેરી ગુડ, આઈ લખો। પહેલી એબીસીડીનો આઈ લખ્યો દરેક વિદ્યાર્થીએ? અને એની બાજુમાં બીજી એબીસીડીનો આઈ લખો, લખે ગયું દરેક વિદ્યાર્થીને? હા, એચ આઈ પછી શું આવે વિદ્યાર્થીઓ? જે આવે। ચાલો પહેલી એબીસીડીનો જે લખ્યો દરેક વિદ્યાર્થીએ। હવે બીજી એબીસીડીનો લખવાનો, બરોબર ને વિદ્યાર્થીઓ? હા, પછી કે, પછી શું આવે? એલ, પછી એમ આવે, તો એમમાં ખાલી જગ્યા છે, તો ત્યાં આપણે એમ લખીશું। સરસ, ચલો લખો પહેલી એબીસીડીનો એમ લખો, લખ્યું દરેક વિદ્યાર્થીએ? અને પછી બીજી એબીસીડીનો એમ લખો, લખે ગયું દરેક વિદ્યાર્થીને? સરસ, પછી શું આવે? એન, એન તો લખીને આપ્યો છે, પછી ખાલી જગ્યા છે, તેમાં શું લખીશું? ઓ, વેરી ગુડ। ચલો લખ્યો પહેલી એબીસીડીનો ઓ। હવે એની બાજુમાં બીજી એબીસીડીનો ઓ લખીશું, ઓ પછી શું આવે? પી, પી પછી શું આવે? ક્યુ, ક્યુ પછી આર આવે, આરમાં ખાલી જગ્યા છે, તો હવે એમાં આપણે આર લખીશું। પહેલાં એબીસ, પહેલી એબીસીડીનો આર લખો, લખ્યું દરેક વિદ્યાર્થીએ? બરોબર। હવે બીજી એબીસીડીનો આર, ચલો આર પછી શું આવે? હા, એસ, પહેલી એબીસીડીનો એસ લખવાનો, એની બાજુમાં બીજી એબીસીડીનો એસ લખવાનો। એસ પછી ટી આવે, ટી તો લખીને આપ્યો છે, પછી ખાલી જગ્યા આપી છે, તો ટી પછી શું આવે? યુ આવે, યુમાં પહેલી એબીસીડીમાં લખો, લખ્યું દરેક વિદ્યાર્થીએ? હવે બીજી એબીસીડીમાં યુ લખો, યુ પછી શું આવે? વી, વી પહેલી એબીસીડીમાં લખવાનું, હવે વી બીજી એબીસીડીમાં લખો, લખ્યું દરેક વિદ્યાર્થીએ? વી પછી શું આવે? ડબલ્યુ, ડબલ્યુ પછી એક્સ, એક્સ પછી વાય, વાયને પહેલી એબીસીડીમાં લખો। લખ્યું। હવે બીજી એબીસીડીમાં, ચલો પછી છેલ્લે ઝેડ આવે, તો લખે ગયું? આખી એબીસીડી આપણે લખે ગઈ ને, હે ને? સરસ, ચલો આજના દિવસ માટે આપણે આટલું રાખીશું, આગળ નવું પછી
શીખીશું।